सूरत बाद राजकोट ની શું પરિસ્થિતિ બગડી રહી છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક, હું જનક। રાજકોટ કોર્પોરેશન નો વધુ એક એક્શન પ્લાન સામે આવ્યો છે, જેમાં શરદી, ઉધરસ કે તાવ ની દવા લેનારના કોરોના ટેસ્ટ થશે। મેડિકલ સ્ટોર્સ માંથી દવા લેનારના પણ કોરોના ટેસ્ટ થશે। શહેરના 18 વોર્ડ ના 1000 મેડિકલ સ્ટોર્સ ની યાદી તૈયાર કરાઈ છે। દવા લેનારનું નામ નંબરની યાદી વોર્ડ ઓફિસરને મોકલાશે। તો હવે વધુ એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે, કારણ કે હવે સુરતની પરિસ્થિતિ થોડીક સુધરી રહી છે। આવી પરિસ્થિતિની વચ્ચે હવે રાજકોટ અને જામનગર આ બે શહેરો સતત આંકડાઓ વધી રહ્યા છે। રક્ષિત અમારી સાથે જોડાઈ, રક્ષિત, આ એક ઉમદા પ્રયાસ છે, પરંતુ સવાલ એ છે કે પછી જો આ ખબર પડી ગઈ તો ઘણા બધા લોકો દવા પણ લેવા નહીં આવે। जनक बिल्कुल थी, जे प्रकारे बात करवामां आवे तो राजकोट शहर नी अंदर जाने कोरोना बेकाबू बन्यो छे, प्रकार नी स्थिति छे ते जोवा मळ्यो छे। राजकोट शहर नी अंदर छे ते रोज बरोज 90-100 जेटला कोरोना ना पॉजिटिव केस छे तामा आवी रह्या छे। ने आ समय दरमियान छे ते महानगरपालिका द्वारा छे ते वधु एक एक्शन प्लान छे ते करवामां आव्यो छे। ने आ एक्शन प्लान नी अंदर छे ते महानगरपालिका द्वारा छे ते राजकोट ना जे तमाम 18 वोर्ड छे ते 18 वोर्ड नी अंदर 1000 जेटला मेडिकल स्टोर नी यादी छे ते तैयार करवामां आवी छे। ने तेमनी पासे थी डेटा छे ते पण कलेक्ट करवा माटे नी आ तैयारी छे શરૂ કરી દેવામાં આવી છે। ને જેની અંદર છે તે જે સામાન્ય તાવ, શરદી, ઉધરસની દવા કોઈ વ્યક્તિ જ્યારે કે એમડી અથવા તો કોઈ ફિઝિશિયન પાસેથી લેતા હોય તો તેમની પણ યાદી છે તે મેડિકલ સ્ટોર ધારકોએ રાખવાની રહેશે। ને ત્યારબાદ તેમને આ યાદી છે તે દરેક વોર્ડ ઓફિસરને છે તે આપવાની રહેશે। ને આ પ્રકારનો નિર્ણય છે તે કરવાનો છે। ને આ યાદી આવ્યા બાદ છે તે મહાનગરપાલિકા છે તે નિઃશુલ્ક પાવતી છે તે આજે દર્દી છે તેમની કોરોના ટેસ્ટ છે તે પણ જે વિના મૂલ્યે છે તે કરી આપશે। ને આ પ્રકારથી કોરોનાની ટેસ્ટ છે તે વધારવાની નવી એક પદ્ધતિ ને નવો એક્શન પ્લાન મનપા દ્વારા કરવામાં આવી રહ્યો છે। બિલકુલ બિલકુલ, આભાર રક્ષિત। તો આખરે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે રાજકોટમાં, અને આવી પરિસ્થિતિની વચ્ચે જેને પણ ઉધરસ હશે, તાવ હશે, શરદી હશે, જે દવા લેવા આવે છે તેનો રિપોર્ટ આપવો પડશે।